નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ઇંગ ગુજરાતીમાં તો આજે આપણે મિકેનિક રિઝલ્ટેડના અગાઉ બે હજાર એકવીસ અને બાવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર જે ટ્રેડ થિયરીના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે છ વિડીયોમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા એ વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવા તો આજે પંચ્યાસી જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે તમારી સીબીટી પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન કયું ઓક્યુપેશન મિકેનિકલ હેઝાર્ટ છે તો ઓપ્શન એ નબરાઈ બી કનટનું લીકેજ સી ગાર્ડ વગરની મશીનરી અને ડી મશીનરીનો ખોટો લેઆઉટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગાર્ડ વગરની મશીનરી એટલે કે અનગાર્ડેડ મશીનરી ત્યારબાદ બીજો પ્રશ્ન કયો ગેસ માનવના આરોગ્ય માટે હાનિકારક છે તો એ નાઇટ્રોજન બી પાણીની વરાળ એટલે કે વોટર વેપર સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી કાર્બન મોનોક્સાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન મોનોક્સાઇડ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જો ઇલેક્ટ્રિક શોકથી પીડિત વાહક સાથે તેની પકડ છોડવામાં અસમર્થ હોય તો તમે શું કરશો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે પાવર બંધ છે તેની ખાતરી કરો બી સૂકા ઢેલા કપડાંથી તમામ બંધને કવર કરો સી પીડિતોને એક બાજુથી માથા સાથે નીચે મૂકો અને ડી પીડિતને ખસેડવા મદદ કરવા માટે સ્ટેન્ડર્ડને પૂછો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાવર બંધ છે તેની ખાતરી કરો એટલે કે મેક શ્યોર ધેટ પાવર ઇઝ ટર્નેડ ઓફ ત્યારબાદ ચોથો પ્રશ્ન ઉત્પાદનની અસર કર્યા વિના કચરાના કદને ઓછું કરવા માટે કયા પ્રકારની ઉર્જા વપરાય છે તો ઓપ્શન એ ઊર્જાનો ઉપયોગ એટલે કે યુટિલાઇઝ ઓફ એનર્જી બી ઉર્જામાં ફેરફાર એટલે કે મોડિફિકેશન ઓફ એનર્જી સી ઊર્જાનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ એનર્જી અને ડી ઉર્જાની હેરફેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઊર્જાનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ એનર્જી ત્યારબાદ પાંચમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા વર્નિયર કેલિફોર્નની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બીમ બી ફિક્સ જો સી વર્નિયર સ્કેલ અને ડી ડેપ મેઝરિંગ બ્લેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડેપ મેઝરિંગ બ્લેડ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આઉટસાઇડ માઇક્રોમીટરમાં કેટલા સમાન થિમ્બલ વિભાગો બનાવવામાં આવે છે તો ઓપ્શન એ ત્રીસ વિભાગો બી ચાલીસ વિભાગો સી પચાસ વિભાગો અને ડી સાઈઠ વિભાગો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પચાસ વિભાગો એટલે કે ફિફ્ટી ડિવિઝન્સ ત્યારબાદ સાતમો પ્રશ્ન ડાયલ બોર્ગેજના માપને વાંચવા માટે કયો ભાગ ડાયલની હિલચાલને સક્રિય કરે છે તો ઓપ્શન એ સ્ટેમ્પ બી પ્લન્જર સી ફિક્સ એનવિલ અને ડી સેન્ટરિંગ શૂજ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર ત્યારબાદ આઠમો પ્રશ્ન ખરબચડી સપાટીઓ ઉપર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વ્હાઈટ વોશ બી પ્રુશિયન બ્લ્યુ સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલેટ લેકર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્હાઈટ વોશ ત્યારબાદ નવમો પ્રશ્ન કાટ ખૂણાની તપાસવા માટે કયું સાધન વપરાય છે તો ઓપ્શન એ સ્ટીલ રૂલ બી ટાઈ સ્ક્વેર સી ફર્મ જોઈન્ટ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટાઈ સ્ક્વેર તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે કાટખૂણાને તપાસવા એટલે કે રાઇટ એંગલ છે કે નહીં એ તપાસવા માટે આ પ્રકારના ટાઈ સ્ક્વેર એટલે કે એન્જિનિયરિંગ સ્ક્વેરનો ઉપયોગ થાય છે ત્યારબાદ દસમો પ્રશ્ન સેન્ટર પંચનો એંગલ શું છે તો ઓપ્શન એ ત્રીસ ડિગ્રી બી પિસ્તાલીસ ડિગ્રી સી સાઈઠ ડિગ્રી અને ડી નેવું ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નેવું ડિગ્રી એટલે કે નેવું અંશ તો મિત્રો અહીંયા સેન્ટર પંચનો આપણે ફિગર પણ લીધી છે અને એનો જે એંગલ હોય છે એ નેવું અંશ એટલે કે નેવું ડિગ્રી હોય છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ હથોડીના ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા હથોડી આપી છે બોલપિન હેમર અને અહીંયા ઓપ્શન એ ચીક બી ફાચર એટલે કે વેજ સી ફેસ અને ડી આઈ હોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચીક ત્યારબાદ બારમો પ્રશ્ન સ્ક્રુ ડ્રાઈવરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સ્ક્રુ ડ્રાઈવરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ રિસેસ સ્ક્રુ ડ્રાઈવર બી રેચેટ સ્ક્રુ ડ્રાઈવર સી સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર અને ડી ઓપસેટ સ્ક્રુ ડ્રાઈવર તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેચેટ સ્ક્રુ ડ્રાઈવર ત્યારબાદ તેરમો પ્રશ્ન મેટ્રિક સિસ્ટમમાં વર્નિયર કેલિફોરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લધુત્તમ માપશક્તિ કેટલી છે તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ વન એમ બી ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ સી ઝીરો ટુ એમએમ અને ડી ઝીરો પોઈન્ટ ઝીરો વન સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સૌથી શક્ય નાનું માપ કયું છે જેને ડેપ માઇક્રોમીટર સાથે લઈ શકાય છે

તો ઓપ્શન એ ગ્રાઇન્ડિંગ બી મશીનિંગ સી રિમિંગ અને ડી ચીપિંગ તો સાચો જવાબ છે ઓપ્શન બ ડી ચિપિંગ તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે છીણી જે હોય છે એનો હેતુ એટલે કે પરપજ મુખ્ય ચીપિંગ માટેનો હોય છે ત્યારબાદ શરૂમો પ્રશ્ન જગ્યા મર્યાદામાં કયા સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ક્રોસ રેકર્સ સ્ક્રૂ બી રેચેટ સ્ક્રુ ડ્રાઈવર સી સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર અને ડી ઓપસેડ સ્ક્રુ ડ્રાઈવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટમ્પી સ્ક્રુ તો મિત્રો એની પણ આપણે આકૃતિ બતાવી છે કે સ્પેસ લિમિટેશન એટલે કે જગ્યાની મર્યાદા હોય ત્યાં આ પ્રકારના નાના એટલે કે કોમ્પેક્ટ સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે જેનું નામ હોય છે સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન સ્ક્રૂનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સેટ સ્ક્રૂ બી થમ સ્ક્રુ સી હેક્ઝાગોન સ્ક્રૂ અને ડી ગ્રફ સ્ક્રૂ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થમ સ્ક્રૂ તો મિત્રો અહીંયા અલગથી પણ આપણે આકૃતિ બતાવી છે કે આ પ્રકારના જે સ્ક્રૂ હોય છે એને થમ સ્ક્રૂ કહેવામાં આવે છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન નટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્કવેર નટ બી નટ સી કેસ્ટલ નટ અને ડી સેલ્ફ લોકિંગ નટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેસ્ટલ નટ તો અલગથી પણ આપણે બોલ્ટના જોડે જે કેસ્ટલ નટ ફીટ થાય છે તો એ પણ આપણે અહીંયા નીચે બતાવી છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન સાફ્ટ અને હબ પર કઈ કીનો ઉપયોગ થાય છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોલો સેડલ કી બી ફ્લેટ સેડલ કી સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલર સાંગ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પેરેલર સાંગ કી ત્યારબાદ વીસમો પ્રશ્ન ફાઇલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ કટ બી ડબલ કટ સી રાસ્ટ કટ અને ડી કરવેટ કટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડબલ કટ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ડ્રીલ બીટનો કયો ભાગ ડ્રીલિંગ મશીન સ્પિન્ડરના સ્લોટમાં બંધ બેસે છે તો ઓપ્શન એ બોડી બી ટેન્ક સી ફ્લૂટ અને ડી વેબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેન્ક તો મિત્રો અહીંયા આપણે ડ્રીલિંગ મશીનની આકૃતિ પણ બતાવી છે અને એની અંદર ડ્રીલ બીટનો જે ટેન્ક ભાગ હોય છે એ મશીન સ્પિન્ડરના સ્લોટમાં બંધ બેસે છે તો આપણે અહીંયા ડ્રીલની આકૃતિ પણ બતાવી છે અને અહીંયા જે ડાબી બાજુ જે છેડા પર જે આપેલો છે ભાગ એને ટેન્ક કહેવામાં આવે છે અને એ ડ્રીલ મશીનના સ્પિન્ડલ સ્લોટમાં ફિટ થાય છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન હેક્ઝો બ્લેડની પીચ શું છે તો ઓપ્શન એ નજીકના દાતા વચ્ચેનું અંતર બી પિન હોલ વચ્ચેનું અંતર સી બ્લેડની દાર વચ્ચેનું અંતર અને ડી ટોચ અને તરિયાની દાર વચ્ચેનું અંતર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નજીકના દાતા વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બિટવીન એડજસ્ટ એન્ડ તીત તો મિત્રો અહીંયા આપણે જે હેક્ઝો બ્લેડ હોય છે તો એની આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બે નજીક નજીકના જે દાતા હોય છે તીત તો એ બંને વચ્ચેનું જે અંતર હોય છે એને ટૂથ પીચ કહેવામાં આવે છે એટલે કે હેક્ઝો બ્લેડની પીચ કહે છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ગ્રેન્ડિંગ વિલ પર કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે તો એમાં કયું ઓપરેશન થઈ રહ્યું છે એ જણાવવાનું છે તો ઓપ્શન એ ગ્લેઝિંગ બી લોડિંગ સી ડ્રેસિંગ અને ડી પિનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડ્રેસિંગ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કયા ટેપના છેડે વીસ અઉન્ડ ચેમ્પર સેટ કરવામાં આવે છે તો ઓપ્શન એ ઇન્ટરમીડિયેટ ટેપ બી ટેપર ટેપ સી પ્લગ ટેપ અને ડી સેકન્ડ ટેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લગ ટેપ તો મિત્રો અહીંયા આપણે જે ટેપનો જે સેટ આવે છે એ પણ આપણે અહીંયા બતાવ્યું છે તો તમે જોઈ શકો છો ઉપરની બાજુ પહેલો છે ટેપર બીજો પ્લગ અને ત્રીજો બોટમી તો મિત્રો જે પ્લગ ટેપ આવે છે તો એમાં ટેપના છેડે વીસ અંશનો ચેમ્પર સેટ કરવામાં આવે છે એટલે કે છેડા પર જે આ ચેમ્પરિંગ કરવામાં આવે છે એ વીસ અંશનું હોય છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન સિમ્બોલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સિમ્બોલનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ઓર ગેટ બી એન્ડ ગેટ સી નોટ ગેટ અને ડી નંદ ગેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોટ ગેટ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ ચાર્જ સ્ટોર કરવાની ક્ષમતા કયા સાધનમાં હોય છે તો ઓપ્શન એ કેપેસિટર બી પ્રતિરોધક એટલે કે રજિસ્ટર સી ઇન્સ્યુલેટર અને ડી વાહક એટલે કે કન્ડક્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેપેસિટર તો મિત્રો કેપેસિટર જે હોય છે એ ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોરને કરવા કરવાની ક્ષમતા ધરાવે છે તો મિત્રો આપણે અહીંયા અલગ અલગ પ્રકારના જે કેપેસિટર હોય છે એની આકૃતિ પણ અહીંયા બતાવી છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સોલિડ સ્ટેટ સ્વિચ તરીકે કયા ઇલેક્ટ્રોનિક સાધનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ઇન્ડક્ટર બી રેજિસ્ટર સી કેપેસિટર અને ડી ટ્રાન્ઝિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રાન્ઝિસ્ટર તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે ટ્રાન્ઝિસ્ટર જે હોય છે આપ આ પ્રકારનો હોય છે અને એમાં ત્રણ ભાગ હોય છે એક એ મીટર બીજો બેઝ અને ત્રીજો કલેક્ટર ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન ન્યુક્લિયસમાં એક્સ તરીકે ચિહ્નિત કયા કરેલા ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ અણુ એટલે કે એટમ બી પ્રોટોન સી ન્યૂટ્રોન અને ડી ઇલેક્ટ્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટોન ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કયા સર્કિટમાં બ્લાસ્ટ અવરોધનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હોર્ન સર્કિટ બી વાઇપર સર્કિટ સી ફ્લેસર સર્કિટ અને ડી હેટ લેમ્પ સર્કિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેશર સર્કિટ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન આર્ક આર્કવેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ભૌતિક પરિવર્તન થાય છે તો ઓપ્શન એ કલર ટ્રાન્સફર બી મેટલ ટ્રાન્સફર સી કરંટ ટ્રાન્સફર અને ડી હેટ ટ્રાન્સફર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેટલ ટ્રાન્સફર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન વેડ લાઇન સાથે ઇલેક્ટ્રોડ એંગલ કેટલો હોય છે

તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સેફ્ટી પ્લગ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ પાયલોટ આર્ક બી ઇલેક્ટ્રોડ સી વીલ પુલ અને ડી કોન્ટેક્ટ ટ્યુબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ટેક્ટ ટ્યુબ ત્યાર બાદ ચોત્રીસમો પ્રશ્ન વેલ્ડિંગ પ્રક્રિયાનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ આર્ક વિલ્ડિંગ બી કાર્બન આર્ક વિલ્ડિંગ સી પ્લાઝમા આર્ક વિલ્ડિંગ અને ડી સબમર્ડ આર્ક વિલ્ડિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્ક વિલ્ડિંગ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન જ્યારે ગેસ ફ્લેમ બહાર આવી જાય અને આગ પાછી આવે છે ત્યારે પ્રથમ કયો વાલ્વ બંધ કરવો જોઈએ તો ઓપ્શન એ સિલિન્ડરનો ઓક્સિજન વાલ્વ બી બ્લો પાઇપ તરફનો ઓક્સિજન વાલ્વ સી સિલિન્ડરનો એસિલિટીન વાલ અને ડી બ્લો પાઇપ તરફનો એસિલિટીન વાલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્લો પાઇપ તરફનો ઓક્સિજન વાલ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન હાઇડ્રોલિક સિલિન્ડરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડબલ રોડ સિલિન્ડર બી ડબલ એક્ટિંગ સિલિન્ડર સી સિંગલ એક્ટિંગ સિલિન્ડર અને ડી રોટરી એક્ટિંગ સિલિન્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિંગલ એક્ટિંગ સિલિન્ડર ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન એક્સરીથી ચિહ્નિત કર ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટીયરિંગ ગિયર બી પિસ્ટન રોડ સી પ્રેશર લાઇન અને ડી ફ્લોઇડ રિઝર્વાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લોઇડ રિઝર્વાયર

ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન કલકત્તાની શેરીમાં પહેલી કાર ક્યારે દોડવામાં આવી હતી તો ઓપ્શન એ અઢારસો દસ બી અઢારસો સત્યાસી સી ઓગણીસો દસ અને ડી ઓગણીસો પચાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અઢારસો સત્યાસી ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન સત્તર અંકની વીઆઈએન નંબરમાં બાર સત્તર અંક શું સૂચવે છે તો ઓપ્શન એ બોડી ટાઈપ બી વ્હીકલ ટાઈપ સી સિરિયલ નંબર અને ડી ઉત્પાદન પ્લાન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિરિયલ નંબર ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન સાધનનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કાર હોઇસ્ટ બી ગ્રીન ગ્રીસ ગન સી હાઇડ્રોલિક જેક અને ડી હાઇડ્રોલિક પ્રેસ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોલિક પ્રેસ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન એન્જિનનો પ્રકાર કયો છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વી એન્જિન તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ વી આકારનો સેપ છે એટલા માટે આ જે એન્જિન છે એ વી એન્જિન છે અને એની અલગથી પણ આપણે અહીં આકૃતિ બતાવી છે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન મિકેનિકલ એફિસિયન્સી એટલે કે યાંત્રિક કાર્ય દક્ષતા માટેનું સૂત્ર કયું છે તો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બી એચ પી બાય આઈ એચ ગુણ્યા સો તો અહીંયા આપણે સમજ માટે બતાવ્યું છે કે યાંત્રિક કાર્યદક્ષતા જેને ઈટા વડે ગુણ દર્શાવવામાં આવે છે અને એની જે વ્યાખ્યા છે તો એ બ્રેક હોર્સ પાવર અને ઇન્ડિકેટેડ હોર્સ પાવરના ગુણોત્તરને યાંત્રિક કાર્યદક્ષતા કહે છે અને એને સૂત્રના રૂપમાં બી એચપી એટલે કે બ્રેક હોર્સ પાવર બાય આઈ એચપી એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર ગુણ્યા સો વડે દર્શાવાય છે ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સેન્ટર ડિફેન્સ લોક બી પ્રોક્સિમિટી સેન્સર સી ઇકોનોમી મોડ અને ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સાઇટ અઉન્સ પર સિલિન્ડર ધરાવતા એન્જિન કયું છે તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વી એન્જિન તો મિત્રો વી એન્જિન હોય છે એ બે જે સિલિન્ડર હોય છે તો એમાં સાઈઠ અંશ પર સિલિન્ડર ધરાવે છે એટલે કે ખૂણો કેટલો બને છે સાઈઠ અંશનો તો આ પ્રકારના જે એન્જિન હોય છે એને વી એન્જિન કહેવાય છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન અચટ દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિનને બીજા કયા નામે ઓળખાય છે તો ઓપ્શન એ ઓટો સાયકલ બી ડીઝલ સાયકલ સી ડ્યુઅલ સાયકલ અને ડી રેન્ક વે સાયકલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ સાયકલ તો આપણે અહીંયા ઓટો સાયકલ અને ડીઝલ સાયકલની જે પીવી ડાયાગ્રામ એટલે કે પ્રેશર વર્સિસ વોલ્યુમનો જે ગ્રાફ છે એ પણ આપણે બતાવ્યું છે તો ઓટો સાયકલ જે હોય છે મિત્રો એ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એટલે કે કચ્છ સાયકલ કહેવાય છે અને ડીઝલ સાયકલ હોય છે એ કોન્સ્ટન્ટ પ્રેશર એટલે કે અચર દબાણ સાયકલ કહેવામાં આવે છે ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલા ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ક્રેન્ક પિન બી ક્રેન્ક આર્મ સી બેલેન્સિંગ વજન અને ડી મેઇન જનરલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક આર્મ ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન ક્રેન્ક પિન સાથે પિસ્ટનને કયો ભાગ જોડવામાં આવે છે તો ઓપ્શન એ પૂસ રોડ બી કનેક્ટિંગ રોડ સી કેમ્પ સાપ અને ડી ક્રેન્ક સાપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કનેક્ટિંગ રોડ તો અહીંયા આપણે ક્રેન્ક પિન સાથે પિસ્ટનનો જે પિસ્ટનનો કયો ભાગ જોડવામાં આવે છે તો કનેક્ટિંગ રોડ જેની ફિગર પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ પચાસમો પ્રશ્ન કેમ્પ સાપને કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તો ઓપ્શન એ ફોર્જ એલોય સ્ટીલ બી કોપર એલોય સી એલ્યુમિનિયમ એલોય અને ડી ઝિંક એલોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્જેડ એલોય સ્ટીલ તો એની પણ આપણે આકૃતિ બતાવી છે કે જે કેમ્પ સાપ હોય છે તો એ ફોર્જેડ એલો સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ એકાવનમો પ્રશ્ન ક્રેન્ક સાપના મુખ્ય જનરલના વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ઇનસાઇડ માઇક્રોમીટર બી આઉટસાઇડ માઇક્રોમીટર સી થ્રી પોઈન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર અને ડી માસ્ટર રિંગ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઉટસાઇડ માઇક્રોમીટર તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે ક્રેન્ક સાપના મુખ્ય જનરલનો જે વ્યાસ એટલે કે ડાયામીટર હોય છે તો એને માપવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા આકૃતિમાં પણ બતાવેલું છે ત્યારબાદ બાવનમો પ્રશ્ન રોલર બેરિંગ દ્વારા કયો લોડ એટલે કે બાર લેવામાં આવે છે તો ઓપ્શન એ રેડિયલ લોડ બી એક્સીએલ લોડ સી થ્રસ્ટ લોડ અને ડી રેડિયલ અને એક્સીએલ લોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ અને એક્સીએલ બાર એટલે કે રેડિયલ એન્ડ એક્સીએલ લોડ તો અહીંયા આપણે રોલર બેરિંગની આકૃતિ પણ બતાવી છે કે જે આ બેરિંગ હોય છે તે એમાં રોલર હોય છે જો બોલ બેરિંગ હોય તો એમાં નાના નાના બોલ હોય છે ત્યારબાદ તેપન પ્રશ્ન પિસ્ટનમાં ડબલ નોકનું કારણ શું છે તો ઓપ્શન એ પિસ્ટન વોનઆઉટ બી વોન આઉટ સી પિસ્ટન પિન અને બોસ આઉટ અને ડી લાઇનર આઉટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન પિન અને બોસ આઉટ ત્યારબાદ ચોપ્પન પ્રશ્ન બીડીસી પછી વાલ બંધ થાય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે તો ઓપ્શન એ લીડ બી એડવાન્સ સી લેક અને ડી ઓવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લેક તો મિત્રો અહીંયા વાલ ટાઈમિંગ ડાયાગ્રામ પણ બતાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બીડીસી આ નીચેની બાજુ જે લખ્યું છે બીડીસી એટલે કે બોટમ ડેટ સેન્ટર તો બીડીસી પછી વાલ બંધ થાય ત્યારે જે શબ્દ વાપરવામાં આવે છે તો એને લેખ કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પચીસ સાઉન્ડ જે છે એ લેખ કહેવાય છે એટલે કે ખરેખર જે અહીંયા વાલ બંધ થવો જોઈએ જે ઇનલેટ વાલ જે છે એ ક્લોઝ અહીંયા થવો જોઈએ પણ એ કેટલો લેટ બંધ થાય છે પચીસ અંશ તો મિત્રો આ જે પીરિયડ છે એને લેક કહેવામાં આવે છે ત્યારબાદ પંચાવનમો પ્રશ્ન બોર્ડની ઓવાલિટી શું છે તો ઓપ્શન એ ઉપરથી નીચે સુધી માપવામાં આવતો વ્યાસનો તફાવત બી સિલિન્ડરની થ્રસ બાજુથી બિનથ્રસ બાજુના વ્યાસનો તફાવત સી ફક્ત ઉપરથી માપવામાં આવતો વ્યાસનો તફાવત અને ડી ફક્ત નીચેથી માપવામાં આવતો વ્યાસનો તફાવત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડરની થસ્ટ બાજુથી બિન થસ્ટ બાજુના વ્યાસનો તફાવત સિલિન્ડર બોરગેજ હોય છે તો એની મદદથી આ જે બોર હોય છે સિલિન્ડર બોર તો એમાં વોલિટી આપણે ચેક કરી શકીએ છીએ ત્યારબાદ છપ્પન પ્રશ્ન એર કુલિંગ એન્જિનમાં ગરમીને કાઢી નાખવામાં કયો ભાગ મદદ કરે છે તો ઓપ્શન એ એન્જિન પિસ્ટન બી એન્જિન ક્રેન્ક શાપ સી એક્ઝોસ પાઇપ અને ડી સિલિન્ડર હેડ સિલિન્ડર અને હેડ ફિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર અને હેડ ફિન્સ ત્યારબાદ સત્તાણુંમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ પંપ પુલિંગ બી વોટર પંપ ઇમ્પેલર સી વોટર પંપ હાઉસિંગ અને ડી વોટર પંપ સાફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોટર પંપ ઇમ્પેલર ત્યારબાદ અઠ્ઠાણુંમો પ્રશ્ન ટુ સ્ટોક એન્જિનમાં કયા પ્રકારની લુબ્રિકેશન સિસ્ટમ વપરાય છે તો ઓપ્શન એ ડ્રાય સમ્પ લુબ્રિકેશન બી વેટ સમ્પ લુબ્રિકેશન સી પ્રેક્ટ્રોલ ઓઇલ લુબ્રિકેશન અને ડી પ્લસ લુબ્રિકેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રેક્ટ્રોલ ઓઇલ લુબ્રિકેશન તો મિત્રો જે સ્કૂટર હોય છે તો સ્કૂટરમાં આપણે પેક્ટ્રોલની સાથે ઓઇલ મિક્સ કરીએ છીએ તો એ જે સ્કૂટર હોય છે એ ટુ સ્ટોક એન્જિન હોય છે અને એમાં જે લુબ્રિકેશનની સિસ્ટમ વપરાય છે એને પ્રેક્ટ્રોલ ઓઇલ લુબ્રિકેશન કહેવામાં આવે છે ત્યારબાદ ઓગણસાઇટ પ્રશ્ન થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું સ્તર એટલે કે લેવલ નીચે આવવાની અસર શું છે તો ઓપ્શન એ સતત સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલેશન કન્ટિન્યુ બી ઓછું સર્ક્યુલેશન સી બંધ સર્ક્યુલેશન અને ડી ઉચ્ચ સર્ક્યુલેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંધ સર્ક્યુલેશન ત્યારબાદ સાઇટમો પ્રશ્ન લુબ્રિકેશન સિસ્ટમ સાથે શું સંબંધિત છે તો ઓપ્શન એ ઓઇલ ફિલ્ટર પર ક્રુશનિંગની અસર પડે છે બી ફરતા ભાગોનો ઘસારો વધારે સી ઓઇલ આપીને ગેસ દ્વારા ઘસારો વધારે સી ફરતા ભાગોના ઘસારાને ઓછો કરવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફરતા ભાગોના ઘસારાને ઓછો કરવો એટલે કે મિનિમાઇઝ ધ વિયર એન્ડ ટીયર ઓફ ધ મુવિંગ પાર્ટ્સ ત્યારબાદ એકસઠમો પ્રશ્ન આ મફલનનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ મફલનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ રિવર્સ ફ્લો મફલર બી સ્ટેટ થ્રો મફલર સી બેફલ ટાઈપ મફલર અને ડી ઇલેક્ટ્રોનિક મફલર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બેફલ ટાઈપ મફલર તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે મફલરની તો એમાં તમે જોઈ શકો છો કે આ જે ઊભી લાઇનો ઉપરની તરફ અને નીચેની તરફ જે આપી છે એને બેફલ કહેવામાં આવે છે એટલા માટે આ ટાઈપનું જે મફલર છે એને બેફલ ટાઈપ મફલર કહેવામાં આવે છે ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ટર્બો ચાર્જર કોમ્પ્રેસર હાઉસિંગ આઉટલેટ ક્યાં જોડાયેલું હોય છે તો ઓપ્શન એ એર ક્લીનર સાથે બી ઇનલેટ મેનિફોલ્ડ સાથે સી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ સાથે અને ડી ઓઇલ ફિલ્ટર સાથે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇનલેટ મેનિફોલ્ડ સાથે એટલે કે કનેક્ટેડ ટુ ઇનલેટ મેનિફોલ્ડ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન હાઈ એલ્ટિટ્યૂડ વખતે હવાની ઘનતા ઓછી હોય ત્યારે એન્જિનને કોણ મદદ કરે છે તો ઓપ્શન એ એર ક્લિનર બી વેન ટાઇપ એક્ઝોસ્ટર સી ઇમ્પ્લેટ ટાઇપ એક્ઝોસ્ટર અને ડી ટર્બો ચાર્જર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટર્બો ચાર્જર ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન એચ યુઆઈમાં કેટલી ફ્યુઅલ ચેમ્બર છે તો ઓપ્શન એ એક બી બે સી ત્રણ અને ડી ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બે એટલે કે ટુ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન ફ્યુઅલ ફિલ્ટર અને ઇન્જેક્ટર વચ્ચે કઈ ફ્યુઅલ પાઇપ લાઇન આપવામાં આવે છે તો ઓપ્શન એ સક્સન પાઇપ બી પ્રેશર પાઇપ સી વેક્યુમ પાઇપ અને ડી ઓવરફ્લો પાઇપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓવરફ્લો પાઇપ ત્યારબાદ સાસઠમો પ્રશ્ન એચયુઆઈનું પૂરું નામ શું છે મિત્રો અહીંયા ઓપ્શન આપે છે હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર બી હાઇડ્રોલિકલી એકચ્યુએટેડ ઇલેક્ટ્રિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર સી હાઇડ્રો ઇલેક્ટ્રિક કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર અને ડી હાઇડ્રોલિક ઇફેક્ટિવ કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર ત્યારબાદ સડસઠમો પ્રશ્ન કયું ઇલેક્ટ્રોનિક સાધન એન્જિન સિસ્ટમને નિયંત્રિત એટલે કે કંટ્રોલ કરે છે તો ઓપ્શન એ રેગ્યુલેટર બી ઇસીએમ સી ફ્યુઝ અને ડી સ્વિચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇસીએમ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ફ્યુઅલ ટાંકીમાં શા માટે બફર્સ આપવામાં આવે છે તો ઓપ્શન એ ટેન્કમાં ફ્યુઅલના સ્લેસિંગને ઘટાડે છે બી ફ્યુઅલ ટેન્કને મજબૂત કરવા સી ફ્યુઅલ ટેન્કમાં ચેમ્બર બનાવવા માટે અને ડી ચોરસ અને લાંબી ફ્યુઅલ ટેન્ક બનાવવા માટે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેન્કમાં ફ્યુઅલના સ્લેશિંગને ઘટાડે છે એટલે કે મિનિમાઇઝ ધ સ્લેશિંગ ઓફ ફ્યુઅલ ઇન ધ ટેન્ક ત્ય સિત્તેરમો પ્રશ્ન કયા ઓટોમેટિવ એન્જિનને હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા કેન્ક કરવામાં આવે છે તો ઓપ્શન એ ટેન બી ટક સી મરીન અને ડી એરક્રાફ્ટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મરીન ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન કયા એન્જિનનો ઉપયોગ દરિયાના પાણીને વોટર કુલિંગ માટે વાપરવામાં વાપરવામાં આવે છે તો ઓપ્શન એ એરક્રાફ્ટ એન્જિન બી મરીન એન્જિન સી હેવી વ્હીકલ એન્જિન અને ડી લાઇટ મોટર વ્હીકલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મરીન એન્જિન ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન કયો ગેસ પ્રદૂષણ વિધાનો એટલે કે પ્રદૂષણ રહિત છે તો ઓપ્શન એ સીઓ બી એનઓ સી એચ સી અને ડી ઓટો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓટો એટલે કે ઓક્સિજન ત્યારબાદ બોતેરમો પ્રશ્ન ઈવીએપી કેનિસ્ટરનો હેતુ શું છે તો ઓપ્શન એ એક્ઝોસ્ટ ગેસને ટેપ કરવા માટે બી તાજી હવાને ટેપ કરવા માટે સી લીક બંધ કરવા માટે અને ડી બળતણની વરણને ટેપ કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બળતણની વરણને ટેપ કરવા માટે એટલે કે ટુ ટેપ ધ ફ્યુઅલ વેપર ત્યારબાદ તોતેરમો પ્રશ્ન સિલેક્ટિવ કેટાલિક રિડક્શન એટલે કે એસસીઆરનો હેતુ શું છે તો ઓપ્શન એ સીઓ ટુમાં ઘટાડો કરવા બી પીએમમાં ઘટાડો કરવા સી એનો એક્સમાં ઘટાડો કરવા અને ડી એસીમાં ઘટાડો કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એનો એક્સમાં ઘટાડો કરવા એટલે કે રિડ્યુસ એનો એક્સ ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ બી સોલિનોઇડ સ્વિચ સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટર પોસ્ટ સ્વિચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે તો ઓપ્શન એ બેટરી બી સ્ટાર્ટિંગ મોટર સી અલ્ટરનેટર અને ડી ઇગ્નિશન કોઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટર ત્યારબાદ છોતેરમો પ્રશ્ન એન્જિનને ક્રેન્ક કરવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ચાર્જિંગ સિસ્ટમ બી લાઇટિંગ સિસ્ટમ સી સ્ટાર્ટિંગ સિસ્ટમ અને ડી કુલિંગ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટાર્ટિંગ સિસ્ટમ ત્યારબાદ સિત્યોતેરમો પ્રશ્ન કોમ્યુટેટરનો ઉપયોગ ક્યાં થાય છે તો ઓપ્શન એ ડાયનેમો બી અલ્ટરનેટર સી ટ્રાન્સફોર્મર અને ડી ઇગ્નિશન કોઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો ત્યારબાદ ઇઠ્યોતેરમો પ્રશ્ન અલ્ટરનેટરના ઘોકાટનું સંભવિત કારણ કયું છે તો ઓપ્શન એ લૂઝ માઉન્ટિંગ બી બ્લોન ફ્યુઝ વાયર સી તૂટેલી ડ્રાઇવ બ્લેડ અને ડી વોલ્ટેજ રેગ્યુલેટર વાઇન્ડિંગ ઓપન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લૂઝ માઉન્ટિંગ ત્યારબાદ અગ્યાસી મો પ્રશ્ન એન્જિન ચાલુ ન થવાના યાંત્રિક કારણો શું છે તો ઓપ્શન એ સ્ટાર્ટર મોટર માઉન્ટિંગ બોલ્ટ લૂઝ બી ખામયુક્ત અલ્ટરનેટર સી ખામયુક્ત થર્મોસ્ટેટ વાલ અને ડી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર એટલે કે ક્લોગેટ ફ્યુઅલ ફિલ્ટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર ત્યારબાદ એસીમો પ્રશ્ન એન્જિનમાં ઓઇલ પ્રેશર ઓછું થવાનું કારણ શું છે તો ઓપ્શન એ ખામયુક્ત પ્રેશર રિલીફ વાલ એસેમ્બલી બી ખામયુક્ત પ્રેશર ગેજ સી લૂઝ બેટરી ક્લેમ્પ અને ડી એર ક્લીનર ભરાયેલું હોવું તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખામીયુક્ત પ્રેશર રિલીફ વાલ એસેમ્બલી ત્યારબાદ એક્યાસીમો પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં કયું વાઇન્ડિંગ મદદ કરે છે તો ઓપ્શન એ આર્મીચર વાઇન્ડિંગ બી ફિલ્ડ વાઇન્ડિંગ સી સોલિનોઇડ વાઇન્ડિંગ અને ડી કમ્પાઉન્ડ વાઇન્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ વાઇન્ડિંગ ત્યારબાદ બ્યાસી પ્રશ્ન હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ટેસ્ટનું નામ જણાવવાનું છે કયો ટેસ્ટ છે તો ઓપ્શન એ ઇન્સ્યુલેશન ટેસ્ટ બી ક્લોર ગોલર્સ ટેસ્ટ સી કન્ટિન્યુટી ટેસ્ટ અને ડી ઓપન સર્કિટ ટેસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કન્ટિન્યુટી ટેસ્ટ ત્યારબાદ ત્યાંસીમો પ્રશ્ન બોર્ડની ટેપર અને ઓવાલિટીની અસર શું છે તો ઓપ્શન એ કમ્પ્રેશન લોસ બી મિસ ફાયરિંગ સી મુશ્કેલ શરૂઆત એટલે કે ડિફિકલ્ટ સ્ટાર્ટિંગ અને ડી ખોટા વાલ ટાઈમિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કમ્પ્રેશન લોસ ત્યારબાદ મો પ્રશ્ન એન્જિન ચાલુ ન થવાનું યાંત્રિક એટલે કે મિકેનિકલ કારણ શું છે તો ઓપ્શન એ ખામયુક્ત ઓઇલ પંપ બી ખામયુક્ત સ્ટાર્ટર સ્વિચ સી અયોગ્ય વાલ સમય અને ડી ફ્યુઅલમાં પાણી ન હોવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અયોગ્ય વાલ સમય એટલે કે ઇમ્પ્રોપર વાલ ટાઈમિંગ ત્યારબાદ મો પ્રશ્ન એન્જિન ઓછું પાવર જનરેશન થવાનું કારણ શું છે તો ઓપ્શન એ પિસ્ટર્નિંગનો ઘસારો બી ખામયુક્ત ઓઇલ રિલીફ વાલ સી લૂઝ ફેન બેલ્ટ અને ડી ખામીયુક્ત અલ્ટરનેટર તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્ટનિંગનો ઘસારો તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું